विद्यार्थी मित्रों, वेलकम टू आराध्य क्लासीस। धोरण 12 विषय नामना मूळ तत्वों अने चैप्टर नंबर 5 प्रकरण 5 भागीदारीनो प्रवेश। विद्यार्थी मित्रों, भागीदारीना प्रवेशनी अंदर लास्ट टाइम मैं तमने कीधेलू के भागीदारीनो प्रवेश केवी रीते करवामां आवे छे ए तमने बतायेलू हतुं। प्लस भागीदारीना प्रवेशनी अंदर कया कया प्रकारना खाता तमारे बनावाना होय छे। अत्यारे फरीथी आपणे थोड़ी शुरुआत फरीथी करी नाखीए जेथी तमने खबर पड़े। भागीदारीना प्रवेश बोर्डनी अंदर चेप्टर 9 मार्कनुं आवे छे, जेमां तमारा बोर्डना पेपरनी अंदर सेक्शन ईमां 8 मार्कनो समावतो होय छे अने 1 मार्कनो एमसीक्यू आवशे। એટલે આ રીતે જોવા જઈએ તો ટોટલ ચેપ્ટર 9 માર્ક્સનું છે। ભાગીદારીનો પ્રવેશ શા માટે કરવામાં આવતો હોય છે? તો કોઈ પણ ધંધાની અંદર જ્યાં મૂડીની અછત હોય ત્યારે નવા ભાગીદારની જરૂરિયાત ઊભી થતી હોય છે। બીજી વસ્તુ, ધંધાની અંદર હયાત ભાગીદારો પાસે ધંધાની પ્રોપર જાણકારી અથવા તો ધંધાનું જ્ઞાન ના હોય તો પણ આપણે ધંધાની અંદર નવા ભાગીદારને શું કરીએ છીએ? સામેલ કરીએ છીએ અથવા એન્ટર કરીએ છીએ, જેને આપણે પ્રવેશ કહેવામાં આવતો હોય છે। બીજી વસ્તુ, હયાત ભાગીદારોમાંથી કોઈ પણ એક ભાગીદારનું મૃત્યુ થાય અથવા તો પોતાની સ્વઈચ્છાથી એ ધંધામાંથી નીકળવા માંગતો હોય ત્યારે પણ એવા સંજોગોમાં પણ આપણે ધંધાની અંદર નવા ભાગીદારને એન્ટર કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીના પ્રવેશની અંદર ઘણી બધી જોગવાઈઓ છે। મેઇન અહીંયા આપણે સમજવાનું છે કે આપણી પાસે ધંધાની જે સ્થિતિ ખરાબ હોય, ધંધા પાસે પ્રોપર માર્ગદર્શન ના હોય અથવા તો જે હયાત ભાગીદારો છે એ એટલા બધા સક્ષમ નથી કે ધંધાને સારી રીતે આગળ વધારી શકે, માટે આપણે ધંધાની અંદર નવા ભાગીદારની શું કરીએ છીએ? અહીંયા આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। અને નવો ભાગીદાર જ્યારે પણ ધંધાની અંદર પ્રવેશ કરે છે ત્યારે એ ધંધા માટે મૂડી અને સૌથી અગત્યનો પોઈન્ટ તમને લાસ્ટ ટાઈમ કીધેલો પાઘડી। જ્યારે પણ ધંધામાં નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે છે તો એ પોતાના ભાગની મૂડી તેમજ પોતાના ભાગની શું લઈને આવે છે? પાઘડી લઈને આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની અંદર સૌથી મેઇન વસ્તુ અગત્યનું સમજવાનું છે, જે 8 માર્કની સમની અંદર વાત કરું છું, તો ટોટલ તમારે 4 પ્રકારના ખાતા બનાવવાના છે। એ 4 ખાતા વિશે પણ નમૂના પ્રમાણે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ ગયેલી હતી, બરાબર? અત્યારે ખાલી બતાવી દઉં છું કે કયા 4 ખાતા તમારે ધ્યાનમાં લેવાના છે, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ। અને 4 ખાતામાં પહેલી વસ્તુ તમારે ચોપડે જે બનાવવાનું છે એ છે પુનઃ મૂલ્યાંકન ખાતું। ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા, પછી રોકડ અથવા બેંક ખાતું। અને ચોથા નંબરનું જે તમારે અગત્યનું છે એ છે પાકું સરવૈયું। આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચેપ્ટરની અંદર આ 4 ખાતા બનાવવાના છે અને આ 4 ખાતાનો સમ જે બોર્ડની અંદર 8 માર્કનો પૂછાતો હોય છે। હવે સૌથી અગત્યનો ટોપિક, આ બધા ટોપિક આપણે સમજી ચૂક્યા છે પણ અત્યારે શોર્ટમાં તમને ફરીથી બતાવું છું સમ્સની શરૂઆત કરતાં પહેલાં। તો પહેલી વસ્તુ, જ્યારે નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે તો તમને કીધેલું છે કે નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે। ધ્યાન રાખજો, અહીંયા જ્યારે પણ નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે ત્યારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ બદલાઈને કયું થશે? નફા નુકસાનનું પ્રમાણ બદલાશે, જેને નવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય છે। બીજું,
ધંધામાં નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે ચોપડે જે પણ મિલકતો અથવા દેવા હોય એની સ્થિતિ પણ બદલાય છે. મિલકતો અથવા તો શું આવશે, દેવા, બંનેની સ્થિતિ બદલાય. ત્યારબાદ ધંધાની અંદર નવો ભાગીદાર જ્યારે ધંધામાં પ્રવેશ કરે ત્યારે તે મૂડી પેટે ચોક્કસ રકમ લાવશે. મૂડી પેટે ચોક્કસ રકમ લાવશે. પછી ચોથી વસ્તુ અને ઇમ્પોર્ટન્સ પોઈન્ટ જે આવશે, ધંધામાં જ્યારે નવો ભાગીદાર દાખલ થાય ત્યારે તે પોતાના ભાગની પાઘડી ધંધામાં લાવશે. સૌથી મેઇન અગત્યનો પોઈન્ટ, પોતાના ભાગની પાઘડી. પાઘડી એ અદૃશ્ય મિલકત છે, પણ ધંધાની અંદર પાઘડીનું બહુ જ વધારે પડતું મહત્ત્વ છે. કેમ? પાઘડી ઇન્ટેન્જિબલ્સ છે, અદૃશ્ય. આમ તો કોઈ પણ અદૃશ્ય મિલકતને આપણે રૂપિયામાં માપી શકતા નથી, બટ તમારા નામાના મૂળ તત્વો જે છે, અકાઉન્ટિંગ પર્પસ જેને કહેવાય, તમારા એકાઉન્ટના હેતુ માટે, તમારા નામાના હેતુ માટે જ આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. બાકી નિયમ પ્રમાણે પાઘડીની ક્યારેય પણ વેલ્યુ કે પાઘડીની ક્યારેય પણ કિંમત ઉપજતી નથી. મેં તમને આગળ થર્ડ ચેપ્ટરમાં પણ બતાવેલું છે, ભાગીદારીનું જે મૂલ્યાંકન બતાવેલું છે, પછી પાઘડીનું બતાવેલું ચેપ્ટર બધામાં. પણ સૌથી અગત્યની વસ્તુ પાઘડી એવી છે કે પાઘડીની ક્યારેય પણ કોઈ કિંમત નથી હોતી. પણ આજે આપણે અકાઉન્ટ સબ્જેક્ટ શીખીએ છીએ, નામાના મૂળ તત્વો, એટલે નામાના મૂળ તત્વો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે પાઘડીની એક વેલ્યુ બતાવેલી છે, બાકી નિયમ પ્રમાણે પાઘડીની કોઈ જ વેલ્યુ હોતી નથી. સમજી લેજો, અહીંયા આ ચાર ખાતા બનાવવાના છે અને આ ચાર વસ્તુ નવો ભાગીદાર જ્યારે પણ ધંધામાં પ્રવેશ કરે તો આ ચાર વસ્તુ બદલાય છે. જેમ કે નવું નફા નુકસાનનું પ્રમાણ પ્લસ ચોપડે જે પણ મિલકતો હોય અથવા દેવા હોય એની પરિસ્થિતિ બદલાય. બીજું, નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે ત્યારે મૂડી પેટે ચોક્કસ રકમ લઈને આવશે. અને નવો ભાગીદાર જ્યારે પણ ધંધામાં પ્રવેશ કરે ત્યારે તે પોતાના ભાગની પાઘડી લઈને આવશે. પોતાના ભાગની પાઘડી અથવા તો તે રોકડમાં લાવશે, રોકડમાં લાવે અથવા તો બિન રોકડ. આ વસ્તુ ધ્યાન રાખજો, રોકડ અથવા શું હશે, બિન રોકડ. આની પર તમને આમનો જ લાસ્ટ ટાઈમ લાસ્ટ વિડીયોમાં બતાવેલી કે પાઘડીની આમનો જ પ્લસ મિલકતો અને દેવાની પણ આમનો જ આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયેલા છે, બરાબર. શોર્ટમાં ફરીથી એક તમને બતાવી દઉં છું કે મિલકતો અને દેવાની પરિસ્થિતિ બદલાય તો કઈ આમનો જ આવશે. અને પ્લસ જ્યારે નવો ભાગીદાર ધંધામાં મૂડી અથવા તો પાઘડી લઈને આવશે તો એની આમનો શું થશે એ પણ તમને શોર્ટમાં બતાવી દઉં છું. તો જોઈ લો પહેલાં, જો મિલકતોનો વધારો થાય, જો મિલકતોનો શું થાય, વધારો, આમનો જ નંબર એક, ધંધાની અંદર નવો ભાગીદાર જ્યારે પ્રવેશ કરે તો મિલકતોમાં વધારો અથવા ઘટાડો થશે. મિલકતોમાં વધારો થાય તો આમનો જ થશે, મિલકતો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, પુનઃમૂલ્યાંકન ખાતે જમા, મિલકતો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બીજી આમનો જ, જો મિલકતોનો ઘટાડો થાય તો આના કરતાં વિરુદ્ધની આમનો જ આવશે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. આ બીજા નંબરની આમનો જ. ત્યારબાદ દેવામાં, જો દેવામાં વધારો થાય, તો એની આમનો શું આવશે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર
पुनः मूल्यांकन खाते उधार ते देवा खाते जमा। अने चौथी वस्तु, जो देवा में घटाड़ो थाय, देवा में घटाड़ो थाय तो देवा खाते उधार ते पुनः मूल्यांकन खाते जमा, पुनः मूल्यांकन खाते जमा। तो विद्यार्थी मित्रों, आ रीते आपणे मिलकतोनो वधारो घटाड़ो, देवानो वधारो घटाड़ो समझ्या। बीजी वस्तु, ज्यारे पण धंधामां नवो भागीदार मूड़ी लईने आवे, बराबर मूड़ी पेटे कोईपण चोक्कस रकम लईने आवे, तो एनी आमनोत पण अहींया बताऊं छूं, तो ध्यान राखजो। रोकड़, नवो भागीदार धंधामां रोकड़ रकम लईने आवे छे, समझी लेजो, मूड़ी पेटे, तो आमनोट लखवानी, रोकड़ खाते उधार ते नवा भागीदारना मूड़ी खाते जमा, नवा भागीदारना मूड़ी खाते जमा। ज्यारे पण नवो भागीदार मूड़ी पेटे रोकड़ रकम लईने आवे तो रोकड़ खाते उधार ते नवा भागीदारना मूड़ी खाते जमा। बीजी वस्तु, જ્યારે નવો ભાગીદાર ધંધાની અંદર પોતાના ભાગની પાઘડીની રકમ લઈને આવે, તો અહીંયા મેં તમને જો બતાવ્યું છે, નવો ભાગીદાર ધંધામાં પાઘડી લાવે પોતાના ભાગની, જો રોકડમાં લાવે તો એની આમનોત પણ બતાવેલી છે, લખું છું ફરીથી, ધ્યાન રાખજો, પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો આમનોત થશે, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। અને બીજી આમનો તેની અંદર જ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો ખાતે, જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા। અને આની અંદર યાદ રાખજો, ત્યાગનું પ્રમાણ આવશે, કયું પ્રમાણ આવશે, ત્યાગનું પ્રમાણ। આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે તમને લાસ્ટ ટાઈમ બતાવેલો છે, ધ્યાન રાખજો, ફરીથી બતાવું છું અહીંયા, કે નવો ભાગીદાર જ્યારે પણ પોતાના ભાગની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા, અને આવશે પ્રમાણ કયું, ત્યાગનું પ્રમાણ। અને સેમ વસ્તુ, જો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં ના લાવે તો એની આમનો, અહીંયા નીચે લખી નાખું છું, ધ્યાન રાખજો, પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં ના લાવે તો આમનો શું થશે, નવા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર। તમે ચોપડાની અંદર પ્રોપર મેન્ટેન કરજો તો તમને ખબર પડશે, અહીંયા થોડો જગ્યાનો અભાવ છે એટલે તમે તમારી રીતે પ્રોપર લખજો તો ખબર પડશે, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા। અને અહીંયા લખેલું છે કયું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, સેમ સમજી લેજો, બરોબર, રોકડમાં લાવે તો તમને આમનું જ બતાવી, રોકડ ખાતે તે પાઘડીને પ્રીમિયમ ખાતે, અને પાઘડીને પ્રીમિયમ ખાતે તે જૂના ભાગીદારોના મૂડી ખાતે, એટલે ઇનશોર્ટ બી આમનો જ થશે। પણ જો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં ના લાવે તો આમનો જ એક જ થશે, કઈ આમનો જ છે, નવા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા। અને પાઘડી હંમેશા ત્યાગના પ્રમાણમાં જ વહેંચવાની। હવે મેં તમને બતાવી દીધું આ બધી વસ્તુ, શોર્ટ સમરી ફરતી આપી દીધી, મેઇન આપણે શોધવાનું છે આખા ચેપ્ટરમાં, જે હવે દાખલાની શરૂઆત કરીએ છીએ એ આપણે શોધીશું, ત્યાગનું પ્રમાણ અને બીજું નવું નફા નુકસાનનું પ્રમાણ, તો બરાબર, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ કે કઈ રીતે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ, તો પહેલો દાખલાનો ક્વેશ્ચન અહીંયા લખેલો છે, બરાબર, ધ્યાન રાખજો, આ બધા ટૂંકા દાખલા છે, આપણે જે 8 માર્કનો સમ શીખવાનો છે એની અંદર
તમારે જે પોઈન્ટ આવશે એ છે નવું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ આવશે. એટલા માટે હું તમને આજે દાખલા 7-8 શોર્ટ દાખલા, જે ટૂંકા દાખલા બતાવું છું, તો બધામાં થોડો થોડો વેરિએશન્સ છે, એ બધા વેરિએશન્સ ધ્યાનમાં રાખજો. તો શરૂઆત કરું છું. પહેલો ક્વેશ્ચન્સ, એ અને બી એક પેઢીના ભાગીદારો છે, તેઓનું જૂનું પ્રમાણ, તેઓનું નફા જૂનું પ્રમાણ આપેલું છે નફા નુકસાનનું 3:2 છે. સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે. તો નફા નુકસાનના નવા પ્રમાણ આપણે શોધવાનું છે. તો કઈ રીતે શોધાય તો અહીંયા વર્કિંગ બતાવું છું, ગણતરી કરું છું, તો ધ્યાન રાખજો તો તમને ખબર પડશે. અહીંયા ચેક કરો, જો ગણતરી પ્રમાણે જૂનું પ્રમાણ આપેલું છે અ અને બનું, એ અને બીનું, બરાબર. અહીંયા ગણતરી કરું છું, શરૂઆત કરીએ. અહીંયા એ અને બી બંનેનું આપણને જૂનું પ્રમાણ આપેલું છે 3:2. સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે, એટલે સીનો ભાગ પણ આપેલો છે 1/4. સીનો ભાગ કેટલો? 1/4. હવે આપણે શોધવાનું છે નવું નફા નુકસાનનું પ્રમાણ. તો ધ્યાન રાખજો, જો તમને દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ખાલી ભાગ આપેલો હોય, તો તમારે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું હોય તો હું અહીંયા એક ફોર્મ્યુલા બતાવું છું, એ ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલી વસ્તુ તમારે શું કરવાની? ધારવાનો છે. ધારો કે કુલ નફા ભાગ 1 હોય. ધારો કે કુલ નફા ભાગ કેટલો છે? 1 હોય. એમાંથી સીનો ભાગ કેટલો આપેલો છે? 1/4. તો આપણને બાકીનો ભાગ મળી જશે, બાકીનો નફાનો ભાગ. ટોટલ ભાગ 1 છે, એમાંથી સીનો ભાગ 1/4. બાદ કરું તો દેખો, અહીંયા ધ્યાન રાખજો, 4 × 4 − 1 કરું એટલે કેટલા આવશે? 3/4, બરાબર. બાકીનો ભાગ, બાકીનો કોનો ગણાય? એ અને બીનો નફાનો ભાગ અહીંયા આપી દીધેલો છે 3/4. હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક ફોર્મ્યુલા, એક સૂત્ર બતાવું છું, ધ્યાન રાખજો. નવું પ્રમાણ, આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. અહીંયા લખું છું, ધ્યાન રાખજો ફોર્મ્યુલા પ્રમાણે. આ જે બાકીનો નફાનો ભાગ જે છે, બાકીનો નફા ભાગ એને ગુણ્યા જૂના ભાગીદારનો ભાગ અથવા પ્રમાણ. ધ્યાન રાખજો, નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. તો આ સૂત્ર યાદ રાખજો, બાકીનો નફા ભાગ એને ગુણ્યા જૂના ભાગીદારનો ભાગ અથવા જૂના ભાગીદારનું પ્રમાણ. તો જો પહેલાં અહીંયા એનું શોધું છું, એનું પહેલાં બાકીનો નફા ભાગ કેટલો છે? એનો 3/4, એને ગુણ્યા જૂના ભાગીદારનો ભાગ. તો જોઈ શકો છો એનો ભાગ કેટલો આપેલો છે, 3 ભાગ્યા કેટલા છે? 3 × 2 = 5. તો આ રીતે ગુણાકાર કરજો, 3 × 9 અને 5 × 4 = 20, એટલે એનું આપણને નફા ભાગ નવો મળી ગયો, 9 ભાગ્યા 20. એ જ રીતે આપણે બીનો પણ નવું ભાગ આપણે શોધવાનો છે, બીનું પણ નવું પ્રમાણ શોધવાનું છે. તો સેમ બાકીનો નફા ભાગ કેટલો છે? 3/4, એને ગુણ્યા જૂના ભાગીદાર એટલે બી, બીનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 2 ભાગ્યા 5. અહીંયા ગુણાકાર કરો, 3 × 2 = 6 અને 5 × 4 = 20, બરાબર. આ નવું પ્રમાણ શોધું છું ત્રણેય ભાગીદારનું, જૂનું પ્રમાણ તો આપેલું જ છે અને ત્રીજો ભાગીદાર સી જે 1/4 ભાગથી ધંધામાં પ્રવેશ કરે છે. તો આનું પ્રમાણ અને બનું, એ અને બીનું શોધાઈ ગયું. હવે ત્રીજો ભાગીદાર કોણ છે? સી. સીનું શોધું છું. તો સી માટે જોઈ શકો છો, અહીંયા સીનો ભાગ તમને ક્વેશ્ચન્સમાં આપેલો છે 1/4. હવે અહીંયા બાકીનો નફા ભાગ આપણે લખવાનો નથી, ધ્યાન રાખજો, કારણ કે કુલ ભાગ સપોઝ કર્યો 1, એમાંથી બાકીનો ભાગ સીનો ભાગ 1/4 બાદ કર્યો, તો આ જે બાકીનો ભાગ જે આવેલો છે એ કોનો હોય? એ અને બીનો છે.
હવે આપણે તમારે સિમ્પલ એક સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખવાનો છે. જો અહીંયા નીચે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર 9 અને નીચે કેટલા આપેલા છે, 20 છે. અહીંયા નીચે આપણે બેઝ સરખો કરવાનો છે. અહીંયા નીચે 20 લખી નાખો, અહીંયા પણ નીચે અપૂર્ણાંક 20 છે, અહીંયા પણ નીચે 20 આપેલા છે, અને અહીંયા પણ આપણે નીચે 20 કરવાના છે. એટલે ચારના ટેબલમાં જોઈ શકો છો, બરાબર. ચારના ઘડિયાની અંદર 20 ક્યારે આવશે, તો 4 5 4 25 20, અને અહીંયા પણ લખી શકો છો 5, અને 5 1 5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ જે ત્રણેય ભાગીદારનું મળી ગયું. નફા નુકસાનનું નવું પ્રમાણ કયું આવશે? 9:6:5. 9:6:5 આને પ્રમાણ કહેવાય. અને આ જે આપેલું છે 9 ભાગ્યા 20 ભાગ, એને નવા નફા નુકસાનનું શું કહેવાતું હોય છે? ભાગ કહેવાતું હોય છે, અને આ પ્રમાણ. તો આ રીતે આપણે જ્યારે જ્યારે ક્વેશ્ચન્સમાં કોઈ પણ જૂના ભાગીદારનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય, તો આ તમારે સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. નવું પ્રમાણ બરાબર જૂના ભાગીદારનો ભાગ અથવા પ્રમાણ, એને ગુણ્યા બાકીનો નફા ભાગ, બરાબર. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું, ઓકે. થેન્ક યુ.